नमस्कार दर्शक मित्रों, હું છું નિશાને, આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા। સ્વચ્છતા સર્વેક્ષણમાં પાછળ ધકેલાઈ ગયેલ કોર્પોરેશનના સત્તાધીશોએ વડોદરા શહેરને આગળ લાવવા માટે જાહેરમાં શહેરના ઓપન સ્પોટ પર કચરો નાખનાર અને ગંદકી ફેલાવનારાઓ સામે જે તે વોર્ડ ઓફિસમાંથી દંડ વસૂલ કરવાનું શરૂ કર્યું છે। તો બીજી તરફ હવે ટ્રાફિક જંકશન ઉપર લગાવેલા સીસીટીવી કેમેરાના માધ્યમથી બદામડી બાગ સિટી સિવિક સેન્ટર કંટ્રોલ રૂમ ખાતેથી સીસીટીવી કેમેરામાં જે વાહન ચાલકો રોડ પર થૂકતા નજરે ચડશે તેના ફૂટેજ ના આધારે આરટીઓમાંથી વાહનની વિગત લઈને વાહનના માલિક સુધી પહોંચી કોર્પોરેશનને દંડ વસૂલવાનું શરૂ કર્યું છે, જેમાં એક જ દિવસમાં 17 થી વધુ વાહન ચાલકોને દંડનાત્મક નોટિસ આપવામાં આવી છે અને દંડ વસૂલી ફરીથી રોડ ઉપર કે ડિવાઈડર પર થૂકે નહીં તેના માટે સૂચના પણ આપવામાં આવી છે અને આના માટે સિવિક સેન્ટર પર સતત 24 કલાક કર્મચારીઓ વોચ રાખી રહ્યા છે। સ્વચ્છતા સૌને ગમતો વિષય છે, વર્ષોથી અને પેઢી દર પેઢી ચાલતી આ પ્રક્રિયા, એમાં સ્વચ્છતા મનની હોય, સ્વચ્છતા આજુબાજુના માહોલની હોય, સૌ પ્રથમ તો સ્વચ્છતા મનની બનાવવાની બધાને જરૂર છે। જ્યારે આજની પેઢી, યુવા પેઢી સ્વચ્છતાને આગ્રહી બનાવ્યું છે, ત્યારે આપણા દેશના વડાપ્રધાને જ્યારે 2014માં એક રાજકીય પક્ષની સાથે જોડીને પણ એક અપીલ કરી હતી કે તમામ લોકોએ સ્વચ્છતા માટે આગળ આવવું પડશે, ત્યારે વડોદરા કોર્પોરેશન પણ ઘણા અવનવા પ્રયાસોની સાથે સ્વચ્છતાને આગળ વધાર્યું છે। તમામ એનજીઓ, તમામ પ્રેસ મિત્રો, તમામ રાજકીય, ધાર્મિક, સામાજિક સંગઠનોના માધ્યમથી દર મહિને દર 15 દિવસે એક આવા ઝુંબેશ લેવાતી હોય છે। છેલ્લા અઠવાડિયાથી કોર્પોરેશને પણ દરેક વહીવટી વોર્ડ દીઠ એક પ્રક્રિયા હાથ ધરી છે, તમામ ઓફિસર્સને સૂચના આપી છે, રોજની ફિક્સ એટલી પાવતી ફાળવણી થશે અને સાથે સાથે જે પણ લોકો જાહેરમાં કચરો નાખતા દેખાય છે, ક્યાંક થૂકતા દેખાય છે, ક્યાંક પોતાને આ પ્રકારની માનસિકતામાંથી બહાર નથી લાવતા, એવા લોકોને આ સિસ્ટમમાં ઢાળવા સીસીટીવી પણ મોનિટરિંગ અમારું થઈ રહ્યું છે। એમાં જો કોઈ પણ ઇસમ ડાયરેક્ટ દેખાશે તો એને પણ એના ઘર સુધી પાવતી પહોંચાડી એનો દંડ વસૂલ કરવામાં આવશે।